કુનરિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત 10-21 વર્ષની ચાર દીકરીઓની બાલિકા પંચાયત ચૂંટણીમાં આજે 21 વર્ષીય ભારતીબેન હરિભાઈ ગરવા વિજેતા બન્યા છે. લોકતાંત્રિક પ્રક્રિયાથી અઠવાડિયાથી ચાલેલી ચૂંટણી પ્રક્રિયા હેઠળ ગામના 6 વોર્ડમાંથી 410 મતદાતાઓ દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી આજે કુલ 209માંથી 117 વોર્ડથી ભારતીબેન ગરવા બાલિકા પંચાયત કુનરિયાના સરપંચ તરીકે પસંદ કરાયા હતા. એક વર્ષ માટે કુનરિયા બાલિકા પંચાયતના સરપંચ તરીકે તે સેવા આપવાના છે. કુનરિયા ગ્રામ પંચાયત અને બેટી બચાવો બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો દ્વારા કિશોરીઓના પ્રશ્નોને વાચા આપવા બાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી છે. આ પંચાયતનો ઉદ્દેશ કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લે અને લોકશાહી પદ્ધતિથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ બહેનોનો અવાજ બને. ભારતીબેન ગરવા સિવાય બાલિકા પંચાયતની ચૂંટણીમાં તૃષાલીબેન સુથાર, સુમરા અફસાના, રૂબીના નોડે ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે આ સમગ્ર પ્રક્રિયાની અમલવારીમાં અગ્રેસર રહ્યા અને તેમણે કચ્છના 3 ગામને આ માટે પસંદ કર્યા છે. કચ્છના મસ્કા, કુનરિયા અને મોટા આંગિયા ગામમાં પ્રાથમિક ધોરણે બાલિકા પંચાયતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માંડવીના મસ્કા ગામે પણ બાલિકા પંચાયતમાં સરપંચ તરીકે વિધિબેન રાજકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. હું સુરેશ ગોપાલભાઈ છાંગા કુનરિયા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ છું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત અને એના સિવાયના અન્ય 20 એવા રાજ્યો છે કે જ્યાં પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓ માટે 50% અનામત આપવામાં આવી છે, પરંતુ હજુ પણ સક્રિય રાજકારણમાં મહિલાઓની ભાગીદારી જોવા મળતી નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં કિશોરીઓ માટેની બાલિકા પંચાયતની રચના અમે કરી છે. મૂળ ઉદ્દેશ્ય એ છે કે સક્રિય રાજકારણમાં બહેનોની ભાગીદારી આવે અને ચૂંટણી પ્રક્રિયા શું છે અને કેવી રીતે લોકતાંત્રિક ઢબે જે છે ચૂંટણીઓ થાય અને એમાં લોકોની ભાગીદારી વધે એવા ઈરાદા સાથે અમે જે છે બાલિકા પંચાયતનું નિર્માણ કર્યું અને ચૂંટણીની એક આખી વ્યવસ્થાના ભાગરૂપે અમે જે છે ચૂંટણી પ્રક્રિયા કરાવડાવી. ખાસ કરીને જે છે જેવી રીતે સામાન્ય ચૂંટણીઓ થતી હોય એવી જ રીતે જે છે એની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. મતદાર યાદી પ્રસિદ્ધ થયા પછી એની પુરવણી પણ પ્રસિદ્ધ કરવામાં આવી, ઉમેદવારી ફોર્મ પણ ભરવામાં આવ્યા અને એ ઉમેદવારી ફોર્મ 8 બાલિકાઓએ ફોર્મ ભર્યા હતા, એ પૈકીના 4 બાલિકાઓએ જે છે પોતાનો સમર્થન અન્ય ઉમેદવારોને જાહેર કર્યો અને 4 ઉમેદવારો જે છે સરપંચ પદના ઉમેદવાર હતી એ 4 પૈકી જે છે ગરવા ભારતી જે છે બહુમતી સાથે જે છે સરપંચ પદ તરીકે જે છે ચૂંટાઈને આવ્યા છે.